નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કંડલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત ગમત અને ગણિત ગમ્મતમાં પ્રકરણ નવ અડધું અને પા તો મિત્રો એમાં આપણે ગયા વિડીયો લેક્ચર્સમાં પ્રશ્નોના જવાબ ગણતરી દ્વારા કર્યા હતા આજે આપણે જોઈશું કે નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો આપણને કોષ્ટકની વિગત તો મિત્રો આ પ્રકારે કોષ્ટક આપવામાં આવેલ છે બરાબર છે કે વસ્તુ છે તો વસ્તુ કઈ કઈ છે ટામેટા બટાકા ડુંગળી ગાજર અને કોરું તો કિંમત પ્રતિ કિલોગ્રામ તો ટામેટાની કિંમત એક કિલોગ્રામની આપવામાં આવી છે કે ટામેટાની એક કિલોગ્રામની કિંમત આઠ રૂપિયા બટાકાની એક કિલોગ્રામની કિંમત બાર રૂપિયા ડુંગળીની એક કિલોગ્રામની કિંમત દસ રૂપિયા ગાજરના એક કિલોગ્રામની કિંમત સો રૂપિયા અને કોળુંની એક કિલોગ્રામની કિંમત ચાર રૂપિયા આપવામાં આવેલ છે તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું તો મિત્રો આ કોષ્ટક પરથી જુઓ કે પહેલો પ્રશ્ન છે અડધા કિલોગ્રામ એક તૃત્યાંશ એટલે આપણે અડધું વાંચી શકીએ છીએ કે અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી પરંતુ મિત્રો એક કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી છે અહીં તો આઠ રૂપિયા એક કિલોગ્રામ ટામેટાની કિંમત આપણને ખબર છે કોષ્ટકમાં આપ્યું જ છે કે એક કિલોગ્રામ ટામેટાની કિંમત આઠ રૂપિયા છે તો આપણે શોધવાનું અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી એ શોધવાનું છે તો આપણે અહીં લખી શકીએ છીએ કે એક કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર આઠ રૂપિયા આપ્યું છે એટલે આપણે પહેલી લીટીમાં એ લખીશું કે એક કિલોગ્રામ ટામેટાની કિંમત આઠ રૂપિયા છે શોધવાનું શું છે કે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી તો નીચે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી એ લખીશું તો મિત્રો આપણે અહીં પદ લખીશું કે જુઓ એક કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર કેટલા રૂપિયા છે આપણે કોષ્ટકમાં જોયું આઠ રૂપિયા આઠ રૂપિયા તો આપણે જે આપ્યું છે એ આપણે લખી દીધું છે હવે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી એ શોધવાનું છે તો આપણે અહીં લખીએ કે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર કેટલા આ રીતે મિત્રો પદ લખી શકીએ છીએ પદ લખવું ખૂબ જ સરળ છે કે જે આપ્યું છે એ પહેલી લીટીમાં આપણે લખશું કે એક કિલોગ્રામ ટામેટાની કિંમત આપણને આપેલી જ છે માટે એક કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર આઠ રૂપિયા જે શોધવાનું છે એ નીચે લખશું તો અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી તો ક્રોસ ગુણાકાર તો એક ગુણ્યા બે અને આઠનો ગુણાકાર કરીશું તો આઠ ગુણ્યા એકના છેદમાં બે એને આપણે સરળ સ્વરૂપે કઈ રીતે લખી શકીએ છીએ આઠ એકા આઠ થાય છે આઠ એકા આઠ થાય છે ને અને છેદમાં બે આવી જશે આ રીતે મિત્રો આઠ ગુણ્યા એક એટલે આઠ થાય છે અહીં મુશ્કેલ નથી આ પદ બી સરળ જ છે તો આઠ ગુણ્યા એક એટલે આઠ આઠ ગુણ્યા એક આઠ અને છેદમાં બે આઠ ભાગ્યા બે કરો તો આઠ ભાગ્યા બે ચાર થાય છે માટે અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી ચાર રૂપિયા જવાબ લખીશું અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત બરાબર ચાર રૂપિયા થાય હવે આગળ મિત્રો બીજો પ્રશ્ન છે કે ત્રણ ચતુર્થાંશ કિગરા બટાકાની કિંમત કેટલી થાય હવે આપણે કોષ્ટક જોઈએ તો આ રહ્યું કોષ્ટક મિત્રો તો બટાકાની કિંમત કેટલી છે બાર રૂપિયા એક કિલોગ્રામ બટાકાની કિંમત બાર રૂપિયા છે તો આપણે ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય એ લખવાનું છે તો આપણે જે આપ્યું છે એ લખી દઈએ કે એક કિલોગ્રામ બટાકાની કિંમત બાર રૂપિયા તો આપણે અહીં લખીએ એક કીગરા બટાકાની કિંમત બરાબર કેટલા છે એક કિલોગ્રામના બાર રૂપિયા તો બાર રૂપિયા માટે શોધવાનું શું છે ત્રણ ચતુર્થાંશ કીકરા બટાકાની કિંમત તો ત્રણ ચતુર્થાંશ કીકરા બટાકાની કિંમત બરાબર કેટલા તો મિત્રો હવે આપણે અહીં ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર બાર ગુણ્યા ત્રણ ચતુર્થાંશ માટે બાર ગુણ્યા ત્રણના છેદમાં ચાર તો બાર ગુણ્યા ત્રણ કેટલા થાય મિત્રો ઉપરની જે સંખ્યા છે એનો સાથે ગુણાકાર કરીશું તો બાર ગુણ્યા ત્રણ બાર ગુણ્યા ત્રણ તમે કરશો તો છત્રીસ થશે બાર ગુણ્યા ત્રણ છત્રીસ અને છેદમાં 4 6 હવે 36 ભાગ્યા 4 તો 36 ભાગા 36 ભાગ્યા 4 કરશો તો કેટલા આવશે 9 આવશે બરાબર છે તો 9 રૂપિયા એટલે આપણે જવાબ લખી શકીએ છીએ કે 3/4 ઓન્સની ક્રા બટા કાની કિંમત બરાબર 9 રૂપિયા થાય હવે આગળ મિત્રો કે આ પ્રકારે જ પ્રશ્નો છે કે ત્રણ ચતુર્થાંશ ગાજરની કિંમત કેટલી થાય તો મિત્રો જુઓ કોષ્ટકમાં આપણે જોઈએ કે ગાજરની કિંમત અહીં એક કિગ્રાની સોળ રૂપિયા છે માટે ત્રણ ચતુર્થાંશ ભાગના ગાજરની કિંમત એટલે સોળ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ કરશો તો મિત્રો આ જે પ્રશ્નો છે કે ત્રણ ચતુર્થાંશ ગાજરની કિંમત કેટલી થાય અને ત્રણ ચતુર્થાંશ કિગ્રા કોળાની કિંમત કેટલી થાય એક કિગ્રા કોળું

તો મિત્રો આપણને અહીં પ્રશ્ન એવો આપ્યો છે કે કોની કિંમત ઓછી થશે તો બે અહીં આપ્યું છે કે ટામેટા અને કોળું ટામેટા કેટલા છે તો ત્રણ ચતુર્થાંશ કીઘરા ટામેટા અને એક કિગરા કોળું તો આપણે બંનેની કિંમત પહેલાં તો ખબર હોવી જોઈએ એના આધારે જ આપણે કહી શકીએ છીએ કે કોની કિંમત ઓછી થશે તો કોળાની કિંમત તો આપણને અહીં ખબર છે જુઓ મિત્રો કોળા કોળાની કિંમત ચાર રૂપિયા છે એક કિગરા પરંતુ ત્રણ ચતુર્થાંશ કિગરા ટામેટાની કિંમત ખબર નથી આપણે પહેલાં અહીં લખી નાખીએ કે એક કીગરા કોળુંની કિંમત બરાબર ચાર રૂપિયા છે હવે શોધવાનું શું છે મિત્રો કે ત્રણ ચતુર્થાંશ કિગરા ટામેટાની કિંમત તો આપણે આગળ જે રીતે ગણ્યું એ જ રીતે કે એક કિગરા ટામેટાની કિંમત આઠ રૂપિયા છે તો આપણે અહીં પદ લખીએ એક કીગરા ટામેટાની કિંમત બરાબર આઠ રૂપિયા માટે શોધવાનું કેટલું ત્રણ ચતુર્થાંશ કીઘરા ટામેટાની કિંમત કેટલી માટે ત્રણ ચતુર્થાંશ કીઘરા ટામેટાની કિંમત બરાબર કેટલા ચોકડી ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર અને આઠનો તો ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા આઠ તો આઠ અને ત્રણનો ગુણાકાર કરીએ તો આઠ તરી ચોવીસ અને છેદમાં ચાર ચોવીસ ભાગ્યા ચાર કરો મિત્રો તો ચોવીસ ભાગ્યા ચાર કરો તો જવાબ આવશે છ આવશે બરાબર છે તો છ રૂપિયા હવે આપણે સરખામણી કરીએ તો જુઓ મિત્રો કે ત્રણ ચતુર્થાંશ કીઘરા ટામેટાની કિંમત બરાબર છે ટામેટાની કિંમત કેટલી છે છ રૂપિયા આ છ રૂપિયા છે ને અહીંયા આ ચાર રૂપિયા છે તો આપણે સરખામણી કરવાની છે ને કે કોની કિંમત ઓછી છે કોળાની કે ટામેટાની ત્રણ ચતુર્થાઉંશ ભાગના ટામેટાની કિંમત શોધી નાખીએ તો અહીં ચાર રૂપિયા કોળુંની કિંમત એક કિલોગ્રામની અને ત્રણ ચતુર્થાઉંશ કીગ્રા ટામેટાની કિંમત છ રૂપિયા તો હવે બંનેમાંથી ઓછી કોની છે તો કોળાની કિંમત માટે આપણે જવાબ લખી શકીએ છીએ કે કોળું કિંમત ઓછી થશે કોળુંની કિંમત ઓછી થશે તો મિત્રો આ પ્રકારે આપણે વિવિધ પ્રકારના જે પ્રશ્નો હોય તો એનું આપણે સોલ્યુશન અહીં કરી શકીએ છીએ આ પ્રકારે ગણી શકીએ છીએ તો મિત્રો અહીં તમને સમજ પડી હશે તો આપણે જે અહીં દાખલાઓ ગણ્યા એ તમે નોટબુકમાં લખશો અને જે હોમવર્ક સ્વરૂપે દાખલાઓ આપ્યા છે એ પણ ગણશો અને સ્વાધ્યયપોથીમાં પ્રશ્ન આપણે જે ગણ્યા એ જ પ્રકારનો પ્રશ્ન આપેલ છે પ્રશ્ન નંબર સોળ તો એ સ્વાધ્યયપોથીમાં પણ કરશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો